વાત કરી છે પણ જમ્મુ કાશ્મીર થી આવે છે આ છોકરી ઓકે 19 વર્ષની આ છોકરી જમ્મુ કાશ્મીર થી આવે છે ખૂબ સારી તેને કારકિર્દી બનાવી આ એક એવો વિસ્તાર છે કે જ્યાંના યુવાનો આજે પણ આપણી સેના ઉપર પથ્થરમારો કરે છે જ્યારે આવા યુવાનો અચાનક આવું ડિસિઝન લેતા થઈ જશે તો એમની ઇસ્લામિક કોમ્યુનિટીમાં કેવી અસર પડતી હોય છે કોઈ પણ સમાજની અંદર જયારે આવું થતું હોય છે તો કેવી અસર પડે સૌથી પહેલા તો તમે જે જમ્મુ કાશ્મીરમાંથી આ દીકરી જે આવે છે રાઈટ તો ઇટ ઇઝ એકચ્યુઅલી ધે શુડ ફીલ પ્રાઉડ કારણ કે શી વોઝ એક્સેપ્ટેડ એન એક યુથ આઇકન હતી મારા ખ્યાલે એક હતી કે છે જે છે મારા ખ્યાલે પહેલો પોઈન્ટ એટલે શી શુડ બી એક્સેપ્ટેડ અને અનફોર્ચ્યુનેટલી હવે જે યુથ આઇકન બની છે એટલે મારે એ ટેક લેવો હતો સાહેબ કે બધી બહેનોને કહેવાનું અને બધા ફેમિલી મેમ્બરોને કહેવાનું કે ભાઈ હવે તમારી દીકરી અગર કઈ એક્ટર એક્ટ્રેસ બનવા માંગે તો તમે મહેરબાની કરીને આનો એક્ઝામ્પલ ના આપતા ને એને બેસાડી ના દેતા કે ભાઈ તમે હવે એ પેલી બેઠી તો તું બી બેસ તારું બી આમ તેમ ઢગલું પૂછ્યું એટલે આ કારણ કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી રોંગ એક્ઝામ્પલ ફોર માય યુથ રોંગ એક્ઝામ્પલ ફોર માય જમ્મુ એન્ડ કાશ્મીર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કે જો અમારી આવું કર્યું એટલે તમારી બી અહીંયા કેરિયર નથી ના નથી એટલે ધીસ ઇઝ સમથિંગ વી વુડ લાઈક ટુ ટેલ અને લેટ અસ નોટ સી આપણા માટે જમ્મુ કાશ્મીર ઇઝ એઝ ગુડ એઝ મારા માટે મહારાષ્ટ્ર જેવું છે એમાં કઈ એવી વાત નથી કે વી શુડ ટેલ ઇટ કે ઇટ ઇઝ સમથિંગ યસ સમથિંગ ડિફરન્ટ એના ભાઈ બહેનો બી સેમ છે ને મહારાષ્ટ્રના બી સેમ છે એટલે હવે રિસ્પેક્ટ દેર આપણા ગુજરાતમાં કેટલા જમ્મુ કાશ્મીરના લોકો પંડિતો ભણે છે એડ્યુકેશન લે છે મારી કંપનીમાં જોબ કરે છે એટલે આઈ વુડ નોટ કોલ ઇટ અ બિગ જોબ બિલકુલ એવરીબડી વસી